શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી એટલે પ્રખર બુદ્ધિશાળી કવિ, નાટ્યકાર, પત્રકાર અને સમર્પિત દેશભક્ત. એમનો જન્મ તારીખ 16/9/1911 રોજ એમના મોસાળ સૌરાષ્ટ્રના ઉમરાળા ગામે થયો હતો. એમના પિતાનું નામ જેઠાલાલ શ્રીધરાણી, તેઓ વ્યવસાયે વકીલ હતા અને ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા હતા. એમની માતાનું નામ લહેરીબેન, તેઓ ધર્મનિષ્ઠ અને કુટુંબ પરાયણ હતા. મારી બા કાવ્યમાં તેઓ કહે છે કે આરાધનામાં સ્મરું રૂપ બાનું, ને બા સ્મરીને પ્રભુ રૂપ પામું. એમનું બાળપણ ઉમરાળામાં, ભાવનગર અને જૂનાગઢમાં ગીરના કુદરતી વાતાવરણમાં વીત્યું. કિશોર વયે તેઓ સુપ્રસિદ્ધ દક્ષિણામૂર્તિમાં દાખલ થયા. અહીં જ તેમણે ચિત્રપ્રેમ પણ કેળવ્યો અને નાના મોટા જોડકણા લખવાનું પણ શરૂ કર્યું. વિનિત થયા પછી 1929માં તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને ગાંધીજી અને કાકા સાહેબ કાલેલકરના સાનિધ્યમાં રહ્યા. 1930ની સુપ્રસિદ્ધ દાંડી કૂચમાં તેઓ એક સૈનિક તરીકે જોડાયા અને ધરપકડ થતાં નાસિક જેલમાં કારાવાસ પામ્યા. અહીં જ એમણે એમનું સુપ્રસિદ્ધ નાટક વડલો લખ્યું અને બહાર આવી જેલના કેદીઓની કપરી માનવીય પરિસ્થિતિને કેન્દ્રમાં રાખી ઇન્સાન મીટા દુંગા એ નામની પુસ્તિકા લખી. થોડા સમય પછી વિદ્યાપીઠ બંધ થતાં શ્રી કૃષ્ણલાલ 1931માં કવિવર રવિન્દ્રનાથ ટાગોરની સુપ્રસિદ્ધ વિશ્વભારતી સંસ્થામાં જોડાયા. 1933માં તેઓ અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતા સાથે સ્નાતક થયા અને અહીં જ તેમણે અમેરિકા જવાનો નિર્ણય કર્યો. અમેરિકા જવા માટેની સ્કોલરશિપ મેળવવામાં સહાયક બને એવો ભલામણ પત્ર ખુદ ટાગોરે ભાવનગર રાજ્યના દિવાન સર પ્રભાશંકર પટણી ઉપર લખી આપેલો અને મહારાજાએ એમને સ્કોલરશિપ પણ આપેલી. 1934માં તેઓ ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયો સાથે એમએ થયા. 1935-36માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમએસ થયા અને 1940માં સમાજશાસ્ત્ર અને રાજકીય તત્વજ્ઞાનમાં પીએચડી થયા. એમનો શોધ નિબંધ હતો વોર વિધાઉટ વાયોલન્સ. આ જ યુનિવર્સિટીમાં તેમણે અધ્યાપનનું કાર્ય પણ શરૂ કર્યું. 1946માં તેઓ ભારત પાછા આવ્યા અને અહીં તેમની મુખ્ય પ્રવૃત્તિ પત્રકારત્વ રહ્યું. આ જ વર્ષે રાજકોટમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ રહ્યા હતા. થોડા સમય માટે તેઓ જવાહરલાલ નહેરુના વિદેશ મંત્રાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી પર પણ રહેલા. 1950માં તેમના લગ્ન સુપ્રસિદ્ધ નૃત્યકાર સુંદરીબેન સાથે થયા. એમના લગ્ન પ્રસંગે ઇન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધી પણ હાજર રહ્યા હતા. પહેલી મુલાકાત આઈ વોઝ ડાન્સિંગ વિથ રવિશંકર એન્ડ હિઝ બ્રધર્સ ઇન અ બેલે કોલ્ડ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. I was in England when partition took place, so I had to be here. And Naveen Khanwala came, Munshi's son-in-law. I had become refugee. I was planning to start everything from my Nana's trust in Karachi. I landed totally penniless anyway. So we were performing in Delhi at the Regal Cinema.
And we had invited the finance minister to come, hoping that we'll get a grant. So Naveen Khanwala, whom I knew from Karachi, he invited me to have a lunch in Imperial Hotel. So I said, no, I have two shows. But anyway, he said, early lunch. As we were coming out of the dining room, he said, oh, here's a Krushnalal coming, a handsome man with a cigar, buttonhole and all that. He didn't see us. He turned to the reception to get his key, room key. As he turned, we crossed. So they talked to each other, and Naveen told him, I am Jairam Das daughter, now Raj Rishi Dayaram Gidumal's granddaughter. As luck will have it, when he was coming from America, he stayed in Karachi, and his lectures were sponsored by my Nana's trust. So he linked the two things together. So Naveen told him that we are dancing at the Regal Cinema, come and see. And I can arrange a seat. A finance minister is coming. So he said, don't bother about the seat, I'll come. We thought this is just putting off. But as it happened, Khanwala told me, he's such a famous person, as you are looking at your watch. Now we have two shows, a matinee and the evening. So anyway, in the evening, as the show began, I could see he was sitting with a minister. He had written his opening speech and the closing. And he knew him, and that was really appreciated very much. And he came up after the show on the stage, and the whole troupe was staying with Lala Sri Ram, 22 Curzon Road. And next day, I saw a little parcel came in my name. That was his book, My India, My America. Then he said, this is to say how much I enjoyed your dancing, you enjoy the book. And that was the end of it. Then the whole troupe broke up when I went to Bombay, because we didn't get a grant. So I came to Delhi, I was staying with my uncle. He must have come to know, followed, and one day I got a telephone call. He said, you remember I met you, this thing, and I'm speaking at the American Women's Club. I'm supposed to take a friend. I'll be happy if you come. So I said, I'll let you know. I want to talk to my uncle. I talked to Jairam Das. He said, of course, he's a very famous man, you go. And that is how we met. That was the beginning, then we met and all. But we also decided, we were engaged for 10 months. And that was a glorious time. You know, he was a fantastic, I was a dancer. But the way he could dance, the ballroom dance, so light on his feet he could take. He was totally amazing. And his good manners and his sense of humor. So we used to meet, but then we were engaged for 10 months. And when we married, I had to come to the Imperial Hotel. Now, having nothing to do, then I started this center with two students and just 100 rupee donation. એમની દીકરી કવિતા અને દીકરા અમરનું નામકરણ પણ ત્યારના રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન અને જવાહરલાલ નહેરુએ કર્યું હતું. શાળાના સમયથી તેઓ કાવ્ય લેખન તરફ વળેલા. એમનું પ્રથમ કાવ્ય અભિલાષ એ નામનું કાવ્ય એમણે રવિશંકર રાવળને બતાવ્યું અને રવિભાઈએ એ બચુભાઈને મોકલ્યું અને એ કાવ્ય કુમારમાં છપાયું અને ત્યાર પછી એમણે સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં મોટું ખેડાણ કર્યું. અતિ પ્રસિદ્ધ કાવ્ય છે, એમાં બી આ સવૈયાના રૂપો
નો વિનિયોગ કવિએ કર્યો છે. મળું મળું વાલાને ક્યારે, વિટડાવું ક્યારે, ઘેરી પેલી ઉક્તિ છે ચમેલીની. મળું મળું વાલાને ક્યારે, વિટડાવું ક્યારે, ઘેલી કોડ ભરી આવા ઉર્મા કઈ, લડતી આશ ભરી વેલી, મુખ પર પુષ્પ કરે કેલી, ફૂલરાણી સી ચંબેલી. આરસનોએ અર્થ કરીને શ્વેતત્વ છે એને કવિએ જોયો એના લયમાં, અને એ શ્વેતત્વને બી એને એને જે રીતે આરસનોએ અર્થ કરીને બ્રહ્માએ આલેખ્યું રૂપ, સરસ્વતીની વેણીમાંથી ફૂલમાં પૂર્યા ગંધ અનુપ. એની ગંધ તો ખરી પણ શ્વેતત્વ પણ ખરું, સરસ્વતીની સાથે ના સાતત્યમાં. ફૂલમાં પૂર્યા ગંધ અનુપ, ફૂલડાને ઉડવા આકાશ, પાંખ વિના પૂરે છે આશ, મેઘધનુષી પાંખો વાળા, પતંગિયાને ભાળી પાસ, ચંબેલી મલકંતી પૂછે, એક જ મારી પુરુષે આશ, એક જ મારી પુરુષો આશ, મારો દેહ તમારી પાંખ, એક બનીને ઉઠશું આ, ચંબેલીનો દેહ રૂડો ને પતંગિયાની પાંખ ધરી, અવની આવ અનંતે ઉડે, મલકંતી મેકંતી પરી, પતંગિયોને ચંબેલી, એક થયાને બની પરી. એમના અંગ્રેજીના લખાણો જોસેફ કોનરાડ અને લીન યુ તાંગ સાથે સરખાવવામાં આવતા. અમેરિકાના મહાન સાહિત્યકારો સમરસેટ મોમ, ડોરોથી કાનફિલ્ડ, રોબર્ટ ફ્રોસ્ટ, વાન વાઇક બ્રક્સ વગેરેને તેઓ અનેકવાર મળતા. એટલું જ નહીં, પરંતુ સમરસેટ મોમ સાથે તો શંકરાચાર્યના અદ્વૈતવાદ, ભારતીય નામો અને પહેરવેશ વગેરે વિશે તેઓ વાતચીત પણ કરતા. એમના પ્રિય કવિઓમાં કાંત, બકર ઠાકોર, ઉમાશંકર જોશી, સુંદરમ, વોલ્ટ વિટમેન અને બ્રાઉનિંગ હતા. ખૂબ જ ઓછા સમયગાળામાં પણ એમણે કરેલા નોંધપાત્ર સર્જનો છે કોડિયાં, કોડિયાની સંવર્ધિત આવૃત્તિ, હાથરસનો હાથી, પુનરપી, આ કાવ્ય સંગ્રહો છે. નાટકોમાં વડલો, પીળા પલાશ, મોરના ઈંડા, પદ્મિની, પિયોગોરી, પિયોગોરી 10 એકાંકી સાથે, મોરના ઈંડા અને પદ્મિની, સોનપરી અને બીજા 3 નાટકો વગેરે છે. કથા વાર્તામાં ઇન્સાન મીટા દુંગા, ઇન્સાન મીટા દુંગા અને બીજી વાતો અને અન્યમાં છે આપણી પરદેશ નીતિ, એ પરિચય પુસ્તિકા છે, અને એવી જ બીજી પુસ્તિકા સાંસ્કૃતિક પુનરુત્થાન છે. એમના અંગ્રેજી પ્રકાશનો છે વોર વિધાઉટ વાયોલન્સ, માય ઇન્ડિયા માય અમેરિકા, વોર્નિંગ ટુ ધ વેસ્ટ, ધી મહાત્મા એન્ડ ધ વર્લ્ડ, ધ બિગ 4 ઓફ ઇન્ડિયા, જનરલ નોલેજ એન્સાયક્લોપીડિયા, સ્ટોરી ઓફ ઇન્ડિયન ટેલિગ્રાફ, ધી કલ્ચરલ રેનેસા, ધી જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા, ધી એડવેન્ચર ઓફ અપસાઇડ ડાઉન ટ્રી અને સ્માઇલ્સ ફ્રોમ કાશ્મીરનો સમાવેશ થાય છે. એમના સર્જનોને બિરદાવતો 1958નો રણજીતરામ સુવર્ણચંદ્રક જાહેર તો થયો, પણ એના સમારંભ પૂર્વે જ 1960ની 23મી જુલાઈએ નવી દિલ્હીમાં હૃદયરોગના હુમલાથી તેમનું દુઃખદ અવસાન થયું હતું.